हेलो स्टूडेंट्स, आ लेक्चर में आप जोशू कनेक्शन ऑब्जेक्ट। डॉटनेट में डेटाबेस कनेक्टिविटी में कनेक्टेड आर्किटेक्चर और डिस्कनेक्टेड आर्किटेक्चर जोई गया। हवे जे कनेक्टेड आर्किटेक्चर हतुं एना घणा बधा एना पण कम्पोनेंट्स हता, क्लासीस हता, अने एज रीते डिस्कनेक्टेडना पण घणा बधा क्लासीस अने कम्पोनेंट्स हता। तो हमें स्टार्ट करिए कनेक्टेड आर्किटेक्चरना कनेक्शन ऑब्जेक्ट थी। कनेक्शन ऑब्जेक्ट खबर है कि मेन कनेक्शन एस्टाब्लिश करवा माटे ज यूज थाय छे। कि डॉटनेट इफ यू आर यूजिंग कनेक्टेड आर्किटेक्चर और डिस्कनेक्टेड आर्किटेक्चर फॉर बोथ फर्स्ट यू विल नीड टू ऑब्टेन कनेक्शन। कनेक्टेड आर्किटेक्चर है कि डिस्कनेक्टेड, पण कनेक्शन ऑब्जेक्ट है बने में फर्स्ट स्टेप ज्यांथी स्टार्ट थशे कि कनेक्शन तमारो डेटाबेस साथ कम्पलसरी होवू जोईए। फॉर बोथ कनेक्शन क्लासीस मस्ट हियर वी विल कंसाइडर यूजिंग एसक्यूएल सर्वर प्रोवाइडर थ्रू आउट अवर डिस्क्रिप्शन। कि अहीं जे आपणे आ प्रोपर्टीज छे के वॉट एवर एना कमांड्स छे ए बधा आपणे एसक्यूएल थी जोशुं। जेटला ऑब्जेक्ट्स छे ए जेवी रीते तमे डेटाबेस यूज करो छो, सपोज एसक्यूएल नो यूज करो छो तो एना माटे क्लास आवशे एसक्यूएल कनेक्शन। के एज रीते जो तमे ओरेकल नो यूज करशो तो आवशे ओरेकल कनेक्शन। के ए रीते जे रीतना तमे डेटाबेस यूज करशो ए रीतना कनेक्शनना ऑब्जेक्ट्स जनरेट थशे। तो अत्यारे आपणे लई छीए एसक्यूएलना जेटला આપણે ઓબ્જેક્ટ્સ જોશું કે એ બધા આપણે એસક્યુએલના રિલેટેડ આપણે એને સ્ટડી કરશું। તો અહીંયા જોઈએ એસક્યુએલ કનેક્શન ક્લાસ ઇઝ યુઝડ, કે બીકોઝ આપણે એસક્યુએલના ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરવી છે। તો જે કનેક્શન ઓબ્જેક્ટ છે એની અહીંયા તમને થોડી ઘણી પ્રોપર્ટીઝ આપેલી છે। ફર્સ્ટ છે કનેક્શન સ્ટ્રીંગ। કનેક્શન સ્ટ્રીંગ શું સ્પેસિફાય કરશે કે કઈ જગ્યાએ ક્યાં પાથ ઉપર તમારો ડેટાબેઝ પડેલો છે। કે સપોઝ જો ડી ડ્રાઈવમાં તમારો ડેટાબેઝ પડેલો છે તો અહીંયા લખવાનું ડી કોલન સ્લેશ કરીને જો તમારો ડેટાબેઝનું નામ હોય એ સપોઝ ડેટાબેઝ વન તો એ લખવાનું તમારે કનેક્શન સ્ટ્રીંગમાં। સેકન્ડ પ્રોપર્ટી છે કનેક્શન ટાઈમ આઉટ, કેટલા ટાઈમ સુધી એ કનેક્શન જે તમે જનરેટ કરેલો ઓબ્જેક્ટ છે એ ક્યાં સુધી એનો લાઈફ ટાઈમ છે। કે અહીંયા ટાઈમ આઉટ પીરિયડ ફોર ધ કનેક્શન ટિલ વિચ ઇટ વુડ ટ્રાય ટુ એસ્ટાબ્લિશ અ કનેક્શન। ઘણી બધી વાર એવું તમને આવતું હોય છે કે ટાઈમ આઉટ આવી જ્યારે એરર આવે તો એ સેના લીધે આવશે કે જેનો ટાઈમિંગ સ્પેસિફાઈ કરેલો છે। સપોઝ કે 10 સેકન્ડની અંદર જો તમારું કનેક્શન જનરેટ નથી થતું તો અહીંયા તમને એરર આવી જવી જોઈએ। તો એ જે 10 સેકન્ડ છે એને કહેવાય કનેક્શન ટાઈમ આઉટ। ઓકે, તો એ તમારે કેટલી ટાઈમ આઉટ સુધી એની કેટલી સેકન્ડ્સ, મિલી સેકન્ડ્સ, વોટ એવર તમારે જે સ્પેસિફાઈ કરવું છે અહીંયા આપશો કનેક્શન ટાઈમ આઉટમાં। એ જ રીતે થર્ડમાં છે ડેટાબેઝ, પ્રોવાઇડ્સ ધ નેમ ઓફ ડેટાબેઝ સર્વર વિથ વિચ યુ વિલ કનેક્ટ ઓર ગોઈંગ ટુ બી કનેક્ટ આફ્ટર ઓપનિંગ ધ કનેક્શન। ડેટાબેઝ કઈ રીતનો છે, ઓરેકલનો છે, એસક્યુએલનો છે, ઓકે, અને એનું નામ શું છે ડેટાબેઝનું। ત્યાર પછી છે ડેટા સોર્સ, પ્રોવાઇડ્સ ધ નેમ ઓફ ડેટાબેઝ ઇન્સ્ટન્સ વિથ વિચ યુ વિલ બી કનેક્ટેડ। સપોઝ અહીંયા ડેટાબેઝનો મેં ઓબ્જેક્ટ બનાવ્યો ડીબી, તો એને અહીંયા કહેવાશે ડેટા સોર્સ, કે કેવી રીતે એનું નામ તમે સ્પેસિફાઈ કરેલું છે, કઈ જગ્યાએ એનો ઇન્સ્ટન્સ પડેલો છે। ત્યાર પછી છે સર્વર વર્ઝન, ગીવ્સ ધ વર્ઝન ડિટેલ્સ ઓફ એસક્યુએલ સર્વર વિથ વિચ યુ આર કનેક્ટેડ। સર્વર વર્ઝન મીન્સ કે સર્વર તમે ક્યુ યુઝ કરો છો, સપોઝ તમે એક્સેસનો ડેટાબેઝ યુઝ કરો છો તો એક્સેસનું વર્ઝન ક્યુ છે, ઓકે, અને જે સર્વર ઉપર તમે રન કરો છો એ સર્વરનું વર્ઝન ક્યુ છે, એસક્યુએલનું ક્યુ વર્ઝન તમે યુઝ કરો છો। ત્યાર પછી છે વર્ક સ્ટેશન આઈડી, ગીવ્સ ધ આઈડી ઓફ ક્લાયન્ટ વિથ વિચ યુ આર કનેક્ટેડ નાવ, કે જે ક્લાયન્ટ સાથે તમે કનેક્ટેડ છો એનું પણ આઈડી તમને આપશે। કેવું જરૂરી નથી કે એનું નામ જ તમને સ્પેસિફાઈ કરે, પણ એક સેશનનું આઈડી જેવી રીતે ક્રિએટ થશે એ જ રીતે અહીંયા વર્ક સ્ટેશન, કે બીજા ક્યાં ક્લાયન્ટ સાથે તમે કનેક્ટેડ છો આ સર્વર ઉપર, કે અને ત્યાર પછી લાસ્ટમાં છે સ્ટેટ, ઇન્ડિકેટ્સ ધ સ્ટેટ ઓફ એસક્યુએલ કનેક્શન ક્લાસ વિથ વિચ યુ આર કનેક્ટેડ વિથ, કે કેવું સ્ટેટ છે એનું, અત્યારે કનેક્ટેડમાં યસ આવે છે, ટ્રુ આવે છે, કે ફોલ્સ આવે છે। પોસિબલ હોય ત્યાં સુધી સ્ટેટની બે જ વેલ્યુ સ્પેસિફાઈ કરશે બુલિયનમાં। તો આ બધી હતી એની પ્રોપર્ટીઝ। હવે જે રીતે પ્રોપર્ટીઝ છે એ રીતે એની મેથડ છે। સપોઝ ઓપન, તો કનેક્શનનો ઓબ્જેક્ટ તમે બનાવ્યો છે કનેક્શન CON, તો એને કનેક્ટેડ આર્કિટેક્ચરમાં કમ્પલસરી ઓપન કરવો એને જરૂરી છે। તો એના મેથડ લખવાની CON.open, ઇટ ઇઝ યુઝ ટુ ઓપન ધ કનેક્શન વિથ ડેટાબેઝ। એ જ રીતે ઓપન કરવાની રિક્વાયરમેન્ટ હશે ત્યાં ક્લોઝની પણ હશે જ, મીન્સ કે CON.close. મેથડના દરેક ફર્સ્ટ કેરેક્ટર છે એ કેપિટલ સ્મોલ આવશે,
ओके त्यार पछी छे बिगिन ट्रांजेक्शन, एमां पण बी स्मोल आवशे ने टी कैपिटल, ए रीते इट अलाउज यू टू स्टार्ट ट्रांजेक्शन। जो तमारे ट्रांजेक्शन करवू छे कोई बीजा क्लाइंट साथे, सर्वर साथे कई फाइल अपलोड के शेरिंग करवी छे, त्यारे आ बिइंग ट्रांजेक्शन मेथडनो यूज थशे। त्यार पछी चेन्ज डेटाबेस, ઘણી બધી વાર એવું હોય કે તમે એક ડેટાબેઝ ઉપરથી તમે થોડોક ડેટા લઈ લીધો, ત્યાર પછી બીજા ડેટાબેઝ ઉપરથી જો તમારે ડેટા લેવાની જરૂર હોય ડિસ્પ્લે કરવાની, તો બીજો ડેટાબેઝ લીધા પહેલાં તમારે ચેન્જ ડેટાબેઝ મેથડ યુઝ કરવી કમ્પલસરી છે, કે યુ કેન ચેન્જ ડેટાબેઝ રન ટાઈમ બાય યુઝિંગ ધીઝ મેથડ। ત્યાર પછી છે ક્રિએટ કમાન્ડ, ઇટ અલાઉઝ યુ ટુ ક્રિએટ ઓબ્જેક્ટ ઓફ એસક્યુએલ કમાન્ડ। એસક્યુએલ કમાન્ડ જે છે, નેક્સ્ટ ઓબ્જેક્ટ છે, એ પણ સ્ટડી કરશું, એટલે કેવો કમાન્ડ તમારે યુઝ કરવો છે, કઈ ટાઈપની ક્વેરી યુઝ કરવી છે। सपोज के सिलेक्ट ने क्वेरी मारे अत्यारे क्रिएट करवी छे, तो अहीं लखवानी con डॉट क्रिएट कमांड सिलेक्ट स्टार फ्रॉम आईएमपी। ओके, એટલે ઈ રીતના આ બધી મેથડ્સ છે જે ઇમ્પોર્ટન્ટ મેથડ, અહીંયા પાંચ મેથડ આપેલી છે। આ જે પ્રોપર્ટીઝ જોઈ ગયા, ત્યાર પછી આવે છે કનેક્શન સ્ટ્રીંગ। કનેક્શન સ્ટ્રીંગ આપણે ઉપર જોઈ ગયા કે એનો પાથ સ્પેસિફાઈ કરશે કે કઈ જગ્યાએ તમારો ડેટાબેઝ છે પડેલો છે, અને અહીંયા કમ્પલસરી આપેલું છે એઝ અ સ્પેશિયલ મિનિંગ, સો યુ નીડ ટુ રાઇટ ડબલ સ્લેશ ઓર અપેન્ડ એટ ધ રેટ બિફોર ધ કનેક્શન સ્ટ્રીંગ। કે અહીંયા જે આ સ્લેશ છે કીધેલું છે કે એ કોઈ સ્પેશિયલ કેરેક્ટર નથી, પણ એનો સ્પેશિયલ અલગથી મિનિંગ છે, કે જો તમારે આ સ્લેશ લખવી છે તો એને ડબલ સ્લેશથી જ તમે લખી શકશો। એક સ્લેશ કરશો ઇટ મીન્સ કે એનો પાથ છે અલગથી સમજશે, તો જ્યારે તમે કનેક્શન સ્ટ્રીંગ લખો છો ત્યારે કમ્પલસરી ડબલ સ્લેશનો જ યુઝ કરવાનો। ત્યાર પછી કનેક્ટિંગ એસક્યુએલ સર્વર યુઝિંગ એસક્યુએલ કનેક્શન, કે જે આપણે એનો કનેક્શનનો ઓબ્જેક્ટ આ રીતે અને કહેવાશે કનેક્શન સ્ટ્રીંગ, કે અહીંયા ડેટા સોર્સ ઇક્વલ ટુ જે તમારો પાથ છે એ ડબલ સ્લેશથી તમારે પાથ લખવાનો। ત્યાર પછી ઇનિશિયલ કેટેલોગ ટેસ્ટ ડીબી, જે તમારું ડેટાબેઝનું નામ છે એ અહીંયા, આ બંને ઓપ્શનલ છે, પાસવર્ડ આઈડી અને ઇનિશિયલ કેટેલોગ, જે કમ્પલસરી છે એ ડેટા સોર્સ, કે તો આ એક પેરામીટર તમારે કમ્પલસરી કનેક્શન સ્ટ્રીંગની અંદર લખવી પડશે, અને એ સ્ટ્રીંગ ઓલવેઝ સ્ટ્રીંગ નામની ડેટા ટાઈપમાં જ હોવું જોઈએ। આ રીતે એનો તમારે ઓબ્જેક્ટ બનાવવાનો થશે એસક્યુએલ કનેક્શન, કોન ઇક્વલ ટુ ન્યૂ એસક્યુએલ કનેક્શન, અને એની અંદર તમારે પાસ કરવાની કનેક્શન સ્ટ્રીંગ, ઇટ મીન્સ કે અહીંયા જે પાથ તમે સ્પેસિફાઈ કરેલો છે એ, કે અહીંયા સ્પેસ નથી આપવાની, કન્ટિન્યુ લખવાનું છે એસક્યુએલ કનેક્શન, બીકોઝ એ એક ક્લાસ જ છે। ડેટા સોર્સ ઇઝ ધ નેમ ઓફ એસક્યુએલ સર્વર, અહીંયા જે આપેલું છે ડેટા સોર્સ, અહીંયા તમારે આવશે એસક્યુએલ સર્વરનું નામ, કે જે તમે સર્વર વિચેવર યુઝ કરો છો એ, કે ત્યાર પછી કનેક્ટિંગ એક્સેસ યુઝિંગ ઓએલઈ ડીબી, જે તમારે ઓએલઈ ડીબી સાથે તમારે કનેક્શન લેવું છે એસક્યુએલની જગ્યાએ, તો એમાં પણ આ જ રીતે કનેક્શન સ્ટ્રીંગ આવશે, પણ એક જસ્ટ ક્લાસ અલગ એનો પડી જશે ઓએલઈ ડીબી કનેક્શન। કે રિટ્રાઇવિંગ કનેક્શન સ્ટ્રીંગ ફ્રોમ વેબ ડોટ કન્ફિગ, જો તમને કનેક્શન સ્ટ્રીંગ નથી ખબર કે કઈ જગ્યાએ તમારો ડેટાબેઝ પડેલો છે અને કયો ડેટાબેઝ તમારી એપ્લિકેશન સાથે કનેક્ટેડ છે, તો એને તમે વેબ ડોટ કન્ફિગ નામની એક ફાઇલ આવશે તમારી એપ્લિકેશનમાં, એને ઓપન કરીને આ જગ્યાએ પડેલો છે ત્યાંથી કોપી કરી લેવાની। કે કનેક્શન સ્ટ્રીંગ કેન બી રિટન ઇન ઈચ વેબ પેજ વિથ વિચ વી આર યુઝિંગ, બટ ઇફ ધ નંબર ઓફ વેબ પેજીસ આર મોર ધેન ઇટ નોટ અ ગુડ પ્રેક્ટાઇસ ટુ રાઇટ ધ કનેક્શન સ્ટ્રીંગ। જો તમારે એક કરતાં વધારે વેબ પેજીસમાં કનેક્શન સ્ટ્રીંગ લખવાની જરૂર છે, તો ક્યાંય તમારે ઈચ એન્ડ એવરી પેજમાં રાઇટ કરવાની જરૂર નથી, જસ્ટ એને વેબ ડોટ કન્ફિગ ફાઇલમાં લખી નાખો, એટલે બધી જગ્યાએ એનો યુઝ કરી લેશે। નાવ ઇફ યુ કેન ચેન્જ ધ પાસવર્ડ, ધેન વી નીડ ટુ ચેન્જ ધ પાસવર્ડ ઓલ ધ વેબ પેજીસ ઇન વિચ ધીઝ કનેક્શન સ્ટ્રીંગ ઇઝ ડિક્લેર્ડ। કે જો તમારે ક્યાંક કનેક્શન સ્ટ્રીંગ સપોઝ તમે બધા પેજમાં લખી તો નહીં, હવે ક્યાંક એનું એડિટ કરવાનું આવ્યું, ક્યાંક અપડેટ કરવાની જરૂર પડી, ઓકે, તો ચેન્જ કરવાની જરૂર પડી, તો શું તમે બધા પેજીસમાં ચેન્જ કરવા જશો? એવી રીતે નહીં, મીન્સ કે જ્યાં તમે વેબ ડોટ કન્ફિગમાં એક જ જગ્યાએ તમારે કનેક્શન સ્ટ્રીંગ લખવાની અને એક જ જગ્યાએ એડિટ કરવાની, જેથી કરીને તમારું કોડિંગ છે એ રિડ્યુસ થઈ જશે। ટુ અવોઇડ ધીસ એએસપી ડોટ નેટ પ્રોવાઈડ ફેસિલિટી ટુ રાઇટ ગ્લોબલ કનેક્શન સ્ટ્રીંગ ઇન વેબ ડોટ કન્ફિગ ફાઇલ, ઓકે, એટલે આ બધાની જગ્યાએ તમારે એક વેબ ડોટ કન્ફિગ ફાઇલમાં, કન્ફિગરેશન ફાઇલમાં જ તમારે ચેન્જ કરવાની જરૂર છે। કન્ફિગરેશન ફાઇલમાં તમને કઈ જગ્યાએ કનેક્શન સ્ટ્રીંગ મળશે, કનેક્શન સ્ટ્રીંગ નામની એક ટેગ હશે, એ ટેગની અંદર આ રીતે લખેલું હશે કનેક્શન સ્ટ્રીંગ ઇક્વલ ટુ ડેટા સોર્સ, કે આ રીતની કન્ફિગરેશન ફાઇલ તમને જોવા મળશે એપ્લિકેશનની અંદર। હવે જો તમારે કન્ફિગરેશનની અંદર નથી લખવું, તો એને તમે આ રીતે જે આપણે કોડિંગ થ્રુ લખેલું હતું એસક્યુએલ કનેક્શન કોન ઇક્વલ ટુ ન્યૂ એસક્યુએલ કનેક્શન કોન સ્ટ્રીંગ,
आ रीते पण तमे लखी सको छो। अहींया एक कोड स्निपेट तमने बतावेलू छे के कई रीते डेटाबेज नु कोडिंग तमारे राइट करवानु, जे आपणे वन बाय वन स्टेप जोता हता के नेम स्पेस डेमो एप्लिकेशन जे अहींया तमारे नाम आपेलू हशे तमारी एप्लिकेशन नु ए। त्यार पछी आपणे स्टेप्स अहींयाथी स्टार्टिंग थाय छे। स्ट्रिंग कनेक्शन, स्ट्रिंग नामनो एक वेरिएबल जनरेट करेलो छे, एसक्यूएल कनेक्शन नो ऑब्जेक्ट बनावेलो छे सीएनएन। ओके, मतलब कि जे सीएनएन छे एनी अंदर तमारी कनेक्शन स्ट्रिंग पड़ेली हसे। कनेक्शन स्ट्रिंग एटले के पाथ, कई जगह तमारो डेटाबेस पड़ेलो छे। ओके, हवे कनेक्शन स्ट्रिंग इक्वल टू अहीं अमे वेल्यू आपेली छे। अहीं आपणे कीधुं हतुं के एट ध रेट अने डबल स्लेश नो यूज़ करवानो, के एट ध रेट डेटा सोर्स इक्वल टू અહીંયા એનો સિમ્પલ પાથ આપેલો છે। જો આની જગ્યાએ તમારે ઇનર ફોલ્ડર કે એ રીતનો તમારો પાથ હોય તો કમ્પલસરી ડબલ સ્લેશ કરવાની, વચ્ચે એક સ્લેશથી એ પાથ ડિફાઇન નહીં થાય। ઇનિશિયલ કેટલોગ, ડેમો ડીબી અને ડેટાબેઝનું નામ અને યુઝર આઈડી અને પાસવર્ડ જો તમે રાખેલા છે તો, અધરવાઇઝ એને કંઈ આપવાની જરૂર નથી। કનેક્શન સ્ટ્રીંગ જે તમે આપો છો કમ્પલસરી એટ ધ રેટથી સ્ટાર્ટ થવી જોઈએ, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર હોવી જોઈએ, અને જ્યાં એ સ્ટ્રિંગ પૂરી થાય છે ત્યાં જ ઓનલી ડબલ ઇનોટેડ કોમા ઓવર થવા જોઈએ। વચ્ચે ક્યાંય પણ તમારે સ્ટાર્ટ કે ઓવર કરવાના નથી, એક જ વાર અહીંયા સ્ટાર્ટ કરવાના અને લાસ્ટમાં ઓવર કરવાના। અને જેટલી તમે પેરામીટર્સ અંદર સ્પેસિફાઈ કરો છો એ બધી પેરામીટર્સને સેમી કોલનથી સેપરેટ કરવાની, કે આ કનેક્શન સ્ટ્રિંગ તમારે આ રીતે લખવાની રહેશે। હવે કનેક્શન સ્ટ્રિંગ જે લીધેલી છે એને કોન નામના ઓબ્જેક્ટની અંદર આપવાની, CNN ઇક્વલ ટુ ન્યૂ SQL કનેક્શન, કે એની અંદર આ પાસ કરવાની છે કનેક્શન સ્ટ્રિંગ। કનેક્શન ઓપન અહીંયા ક્રિએટ થઈ ગઈ ત્યાર પછી એને કમ્પલસરી ઓપન કરવાનું CNN ડોટ ઓપન નામની મેથડથી। ઓપન કરશો એટલે લાસ્ટમાં એને ક્લોઝ કરવાનું। જો કનેક્શન થઈ ગયું છે તમારે પ્રિન્ટ કરાવવું છે તો આ રીતે લખી નાખવાનું રિસ્પોન્સ ડોટ રાઇટ કનેક્શન મેડ। ઓકે, જો તમારે એરર ડિસ્પ્લે કરવી છે તો અહીંયા તમે ઇફ એલ્સ કન્ડિશનની હેલ્પથી ઇફ સીએનએન ડોટ ઓપન ધેન રિસ્પોન્સ ડોટ રાઇટ કનેક્શન મેડ, ઓકે, અને ઇફ સીએનએન ડોટ ક્લોઝ એલ્સમાં તમારે લખી દેવાનું રિસ્પોન્સ ડોટ રાઇટ કનેક્શન ક્લોઝ। ઓકે, આ રીતે તમે એના મેસેજ પણ પાસ કરી શકો છો। અહીંયા મેઇન વસ્તુ આટલી જ જોવાની છે કે જે આપણે કનેક્શનનો ઓબ્જેક્ટ બનાવેલો છે એ આ રીતે બનાવવાનો। અહીંયા એક સિમ્પલ એક લાઇનમાં પણ તમે લખી શકો છો કઈ રીતે, પહેલાં તો આ સ્ટ્રિંગ કનેક્શન સ્ટ્રિંગ એઝ ઇટ ઇઝ વેરિએબલ બનાવી નાખવાનો, ત્યાર પછી આ વેલ્યુ પાસ કરી દેવાની કનેક્શન સ્ટ્રિંગ ઇક્વલ ટુ અહીંયા જે આપણે ડબલ ઇનોટેડથી કનેક્શન સ્ટ્રિંગ આપેલી છે એ ફર્સ્ટ લાઇન, આ સેકન્ડ લાઇન અને થર્ડ લાઇન તમે ડાયરેક્ટ અહીંયાથી લખી શકો છો એસક્યુએલ કનેક્શન CNN ઇક્વલ ટુ ન્યૂ SQL કનેક્શન કનેક્શન સ્ટ્રિંગ। ઓકે, આ લાઇન અને આ લાઇન આ બંને સ્ટેટમેન્ટને તમે કમ્બાઈન કરીને પણ લખી શકો છો SQL કનેક્શન CNN ઇક્વલ ટુ ન્યૂ SQL કનેક્શન કનેક્શન સ્ટ્રિંગ, કે આ બંને સ્ટેટમેન્ટને તમે કમ્બાઈન પણ કરી શકો છો, પણ આ કમ્પલસરી તમારે લખવાની રહેશે કનેક્શન સ્ટ્રિંગ। જો આનો પણ તમારે વેરિયેબલ નથી બનાવવો તો એને પણ ડાયરેક્ટલી તમે આ કનેક્શન સ્ટ્રિંગની જગ્યાએ લખી શકો છો, કે આ વેરિયેબલ તમારે જો નથી બનાવવો તો એ પણ કાંઈ કમ્પલસરી નથી। ડાયરેક્ટ અહીંયા જે આ પેરામીટર પાસ કરેલી છે અહીંયા ડાયરેક્ટ તમે આ કનેક્શન સ્ટ્રિંગ પાસ કરી શકો છો, કે ઇટ મીન્સ કે આટલું કોડિંગ તમે જસ્ટ એક જ લાઇનમાં તમે લખી શકો છો। કે કઈ રીતે, સપોઝ અહીંયા એક તમને બતાવી દઉં નોટપેડની અંદર, ફર્સ્ટ તો આપણે લેશું આ રીતે શોર્ટમાં સમજાવી દઉં SQL કનેક્શન CNN ઇક્વલ ટુ ન્યૂ SQL કનેક્શન અને અહીંયા જે તમને પાથ આપેલો છે એટ ધ રેટ, ઓકે, જે કનેક્શન સ્ટ્રિંગ આપેલી છે અહીંયા એ તમે અહીંયા રાઇટ કરી શકો છો। ઇટ મીન્સ કે આખું તમે એક જ સ્ટેટમેન્ટની અંદર આટલી વસ્તુ રાઇટ કરી શકો છો। જો તમારે આટલું કોડિંગ નથી લખવું તો નથી વેરિયેબલ ક્રિએટ કરવાની જરૂર, કે નથી આ રીતે બે સ્ટેટમેન્ટ લખવાની જરૂર, ડાયરેક્ટ અહીંયાથી કનેક્શન સ્ટ્રિંગ તમે પાસ કરી શકો છો કોડિંગ તમારે રિડ્યુસ કરવા માટે। કે ઇટ મીન્સ કે આપણે અત્યારે કનેક્શન ઓબ્જેક્ટ છે ઇન ડિટેલ સ્ટડી કર્યો, ઓકે, તો
એની મેથડ્સ અને પ્રોપર્ટીઝ ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને એને કેવી રીતે યુઝ કરવો પ્રેક્ટિકલી એના માટે આ કોડ સ્નિપેટ. તો આ લેક્ચરમાં આટલું. થેન્ક યુ.